નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. તો આપણે આગળના ભાગની અંદર ચર્ચા કરી હતી એ પ્રમાણે કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું, તે કેવી રીતના ઉદ્ભવે છે, આ ખામીનું નિવારણ કેવી રીતના આપણે કરી શકાય તેની આકૃતિની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હવે આગળ એનાથી જે ખામીનો, જે દ્રષ્ટિની ખામીનો જે બીજો પ્રકાર છે જેને આપણે કહેતા ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો હાઇપર મેટ્રો. તો આ ખામી કેવી રીતના ઉદભવે છે, પેલા તો ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું, કેવી રીતના ઉદભવે છે, તેનું નિવારણ કેવી રીતના કરી શકાય એની પણ ચર્ચા કરીશું. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપર મેટ્રોપિયા સમજાવો. ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો હાઇપર મેટ્રોપિયા સમજાવો, ખાસ કહીને ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગુરુદ્રષ્ટિની ખામી કોને કહેવામાં આવે છે અથવા તો હાઇપર મેટ્રોપિયા સમજાવવાનું છે. તો હાઇપર મેટ્રોપિયા અથવા ગુરુદ્રષ્ટિની ખામીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, હાઇપર મેટ્રોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે ગુરુદ્રષ્ટિની ખામીને હાઇપર મેટ્રોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુદ્રષ્ટિની ખામીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, હાઇપર મેટ્રોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં કોને આવે છે, તો ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ છે દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતી નથી અથવા તો તે અસ્પષ્ટ દેખાય છે. તો આવી વ્યક્તિમાં, તો આવી જે ખામી હોય છે, તો આવી ખામીને શું કહેવામાં આવે છે, ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. એટલે કે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ, ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે, સ્પષ્ટ રીતે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો આવી ખામીને ગુરુદ્રષ્ટિની ખામી કહે છે. તો આવી જે ખામી ઉદભવે છે તો આવી ખામીને શું કહેવામાં આવે છે, ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. યાદ રાખજો, ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. તો આવી જે ખામી ઉદભવે છે તો આવી ખામીને શું કહેવામાં આવે છે, ગુરુદ્રષ્ટિની ખામી. આપણને ખબર હોય છે ગુરુ એટલે વધારે, મોટું રૂપમાં કહેવામાં આવે છે. તો ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે દૂરની વસ્તુને જોઈ શકાય પણ નજીકની વસ્તુને જોઈ શકાય નહીં. જો આપણે લઘુ આગળ વાત કરી હતી, લઘુ એટલે નાનું, એટલે કે નજીકનું જોઈ શકાય, ગુરુ એટલે મોટું એટલે કે દૂરનું જોઈ શકાય પણ નજીકનું જોઈ શકાય નહીં. આવી જે ખામી ઉદ્ભવે છે તો આવી ખામીને શું કહેવામાં આવે છે, ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. તો આવી વ્યક્તિમાં આંખનું જે નજીક બિંદુ હોય છે એ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરથી દૂર ખસી જાય છે. આમાં શું થાય, આની અંદર જે નજીક બિંદુ હોય છે એ નજીક બિંદુ શું થાય, ધીરે ધીરે દૂર ખસતું જણાય છે. એટલે કે આનું નજીક બિંદુ હોય છે એ દૂર ખસી જાય છે. આવી ખામી વાળી વ્યક્તિમાં તેનું નજીક બિંદુ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરથી શું થાય છે, દૂર ખસી જાય.
અચ્છા ટૂંકમાં જે 25 સેન્ટીમીટર હોય પણ 25 સેન્ટીમીટર થી પણ એનું નજીક બિંદુ શું થાય છે દૂર ખસેલું જણાય છે અને એટલા જ માટે તે નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી તો અહીંયા ધ્યાન આપજો શું કે ચાવી ખામીવાળી વ્યક્તિમાં તેનું જે નજીક બિંદુ હોય છે નજીક બિંદુ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરથી શું થાય છે દૂર ખસેલું તમને જણાય એટલે કે દૂર ખસી જાય છે તો જો આપણે જોઈએ એનું જે નજીક બિંદુ છે નજીક બિંદુ શું થાય છે દૂર ખસેલું તમને જણાય એટલે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું નજીક બિંદુ તમને દૂર ખસેલું જણાય છે પણ એ કેવી રીતના તો આપણે જોઈએ આ રીતના આપણે એક આંખ છે શું છે માનવ આંખ હોય છે તો એનું જે નજીક બિંદુ હોય છે શું હોય છે નજીક બિંદુ હોય છે નજીક બિંદુ શું જણાય છે તમને દૂર ખસેલું જણાય છે સમજી લો કે આનું જે નજીક બિંદુ છે અહીંયા છે આનું આંખનું નજીક બિંદુ અહીંયા છે પણ આ નજીક બિંદુ છે અહીંથી ખસીને શું થાય છે અહીંયા તમને જોવા મળે છે નજીક બિંદુ છે શું થાય ખસીને અહીંયા તમને જોવા મળે એટલા જ માટે અહીંથી પ્રકાશના કિરણો ઉદ્ભવે છે આ શું છે એનું નજીક બિંદુ પણ નજીક બિંદુ ખસીને શું થાય છે દૂર ખસેડાય છે આપણાને કહી શકે નજીક બિંદુ શું થાય છે એનું દૂર ખસેલું જણાય છે શું હોય એનું નેત્ર પટલ લેન્સ પરથી શું થાય છે એનું વક્રીભવન થતું તમને જોવા મળતું હોય છે તો હવે જે એનું નજીક બિંદુ છે એ શું થાય છે દૂર ખસેલું તમને જણાય છે તો ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું નજીક બિંદુ આકૃતિ એ છે કે ગુરુદ્રષ્ટિની ખામી વાળી આંખનું નજીક બિંદુ નજીક બિંદુ તમને શું જોવા મળે છે દૂર ખસેલું જણાતું હોય છે તો તમને કીધું એ આંખનું શું છે નજીક બિંદુ છે એને આપણે જે દર્શાવતા હોય છે એ શું હોય છે એનું નજીક બિંદુ હોય છે તો તમને કહેવા મળે છે કે નજીકનું બિંદુ છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતરથી પણ શું થાય છે દૂર ખસી જાય છે તો અહીંયા આપણે નજીક બિંદુ નહીં પણ આ જે છે એનું નજીક બિંદુ કહેવામાં આવે છે આ શું છે એનાથી આગળ ખસેલું બિંદુ તમને જોવા મળે છે તો આવી રીતની એક સામાન્ય કે ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું જે નજીક બિંદુ છે એ દૂર ખસેલું તમને જણાય છે તો હવે આગળ તો આપણે આવી ખામીવાળી વ્યક્તિમાં તેનું નજીક બિંદુ છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર શું થાય છે દૂર ખસી જાય છે તો આની અંદર શું થાય છે તો આવી વ્યક્તિઓ આરામથી વાંચન કરવા માટે વાચન સામગ્રી પુસ્તકને 8-25 સેન્ટીમીટરથી વધારે દૂર રાખવી પડે છે એટલે આવી વ્યક્તિઓને જો આરામથી વાંચન કરવું હોય તો આવી વ્યક્તિને આરામથી વાંચન કરવા માટે એને વાંચન માટેની જે કાંઈ પણ સામગ્રી હોય વાંચન માટેની સામગ્રીને એને 25 સેન્ટીમીટરથી શું રાખવી પડે છે દૂર એટલે અહીંથી મારે આટલે હું ખૂબ જ નજીક લાવીશ તો એને વાંચી શકીશ નહીં તો મારે એને આરામથી વાંચવા માટે જે કાંઈ પણ વાંચન સામગ્રી હોય છે એને 25 સેન્ટીમીટરથી દૂર રાખવી પડશે ને તો જ હું એને સરળતાથી આરામથી વાંચી શકું છું તો આવી વ્યક્તિએ આરામથી વાંચવા વાંચન માટે આવી વ્યક્તિએ આરામથી વાંચન માટે વાંચન સામગ્રીને વાંચન સામગ્રીને 25 સેન્ટીમીટરથી દૂર રાખવી પડશે જો એને આરામથી વાંચન કરવું હોય તો એને આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી માટેની જે કાંઈ પણ વસ્તુ છે એને ફરજિયાત પણ એને શું કરવું પડશે 25 સેન્ટીમીટરથી વધારે દૂર રાખવી પડે છે તો આનું કારણ એ છે કે એની નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેટિનાને પાછળના ભાગે કેન્દ્રિત થાય છે તો એનું કારણ શું છે
तो आंखनी जे नजीक बिंदु छे टुकमा आंखनी नजीकनी वस्तुमांथी आवता जे प्रकाशना किरणो छे ई आपणे जे रेटिना छे तो रेटिनानी पाछळना भाग टुकमा नेत्रपटल छे नेत्रपटलनी पाछळना भागमां शुं थता होय छे केन्द्रित थता होय छे तो एनुं आनुं कारण ए छे के नजीकनी वस्तुमांथी आवता किरणो नजीकनी वस्तुमांथी आवता किरणो शुं थाय छे नेत्रपटलनी पाछळनी बाजुए नेत्रपटलनी पाछळनी बाजुए केन्द्रित થાય છે શું થાય છે નેત્રપટલની પાછળની બાજુએ શું થતા હોય છે કેન્દ્રિત થતા તમને જોવા મળે છે કે નજીકની વસ્તુમાંથી આવતા જે કાંઈ પણ કિરણો હોય છે તો એ નજીકની વસ્તુમાંથી આવતા જે કાંઈ પણ કિરણો હોય છે એ નેત્રપટલની ક્યાં રચાય છે પાછળની બાજુએ કેન્દ્રિત થતા તમને જોવા મળે છે અને એટલા જ માટે જો આપણે એનો આકૃતિ દ્વારા અભ્યાસ કરીએ અહીં ધ્યાન રાખજો કે આ શું છે વસ્તુ જે ટૂંકમાં નજીકની વસ્તુ છે નજીકની વસ્તુને આપણે જોઈ શકતા નથી નથી જોઈ શકતા એનું કારણ શું છે કે જે બિંદુ છે એ શું થાય છે દૂર ખસતું તમને જણાય છે અને એટલા જ માટે નજીકની વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી તો હવે બીજી બાબત આપણી સામાન્ય આંખ છે હવે તમને કીધું છે કે નજીકની વસ્તુને આપણે જોઈ શકતા નથી તો એનું કારણ શું છે કે નજીકની વસ્તુમાંથી અહીં કીધું છે કે નજીકની વસ્તુમાંથી આવતા જે કિરણો હોય છે નેત્રપટલની શું થાય છે પાછળ કેન્દ્રિત થાય સમજી લો કોઈ નજીક વસ્તુ અહીંયા છે તો આ નજીકની વસ્તુ છે આમાંથી આવતા જે આ કિરણો હોય છે આ કિરણો નજીકની વસ્તુમાંથી આવતા જે આ કિરણો હોય છે એ શું થાય છે નેત્રપટલની પાછળની બાજુએ આ બિંદુએ શું થતા હોય છે કેન્દ્રિત થતા તમને જોવા મળે છે નેત્રપટલની નજીકની વસ્તુ છે નજીકની વસ્તુમાંથી આવતા જે કિરણો હોય છે એ નેત્રપટલની શું થાય છે પાછળની અહીંયા શું હોય અંદાજે નેત્રપટલ હોય છે તો નેત્રપટલની પાછળની બાજુ શું થાય છે આપણને કેન્દ્રિત થતા જોવા મળે છે અને એટલા જ માટે આપણે એને જોઈ શકતા ટૂંકમાં જે વસ્તુ હોય છે નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી આ ખાસ કરીને શું કરવાનું ધ્યાન રાખવાનું છે તો આ શું હતી ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખ આવી રીતની હોય છે આ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તમને કીધેલું છે એન છે શું આંખનું નજીક બિંદુ છે એન ડેશ શું છે એનું સામાન્ય આંખનું નજીક બિંદુ હોય છે એટલે સામાન્ય જે આંખ હોય એનું નજીક બિંદુ હોય છે આપણે એને દર્શાવવાની કોઈ જરૂરિયાત છે નહીં તો હવે આગળ તો આપણે દર્શાવવું તો દર્શાવી શકીએ આને શું કહેવામાં આવે છે એન આ શું છે એન ડેશ આ શું છે જે સામાન્ય આંખ હોય છે તો એ આંખનું આપણું નજીક બિંદુ હોય છે અને એન ડેશ છે એ આંખનું સામાન્ય આંખનું નજીક બિંદુ આંખનું નજીક બિંદુ છે અને આ સામાન્ય આંખનું નજીક બિંદુ હોય છે એવી રીતના આને પણ દર્શાવવામાં આવે છે એન એન ડેશ વડે પણ આપણે એને દર્શાવી શકતા હોઈએ છીએ આ બીજી બાબત હતી હવે એનાથી આગળ તો શું થાય છે આ ખામી ઉદ્ભવવાના કારણો આપણે આ ખબર પડી કે આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા કિરણો છે નેત્રપટલની શું થાય છે પાછળની બાજુએ કેન્દ્રિત થાય છે હવે ખામીના કારણો આ ખામી જે ઉદ્ભવે છે એનું કારણ શું છે કયા કયા કારણોના લીધે આ ખામી ઉદ્ભવે છે તો ખામીના કારણો ખામીના કારણો કયા કયા ખામીના કારણો છે એની આપણે વાત કરવી તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ શું હોય ઘણી વધારે હોય આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય ઘણી વધારે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ
हाई वधारे होवी। तो आंखना लेंसनी केंद्र लंबाई घणी वधारे होय तो केंद्र लंबाई वधारे होवाना लीधे पण आंखामी शुं थई शके छे आवी शके छे नाकनो डळो छे खूब ज नानो थवो। बीजू कारण छे आंखनो डोळो खूब ज नानो थवो। जो आंखनो डोळो खूब ज नानो थाय तो पण आंखामी उद्भवी शके શું કીધું આંખના લેન્સ ની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી અને આંખનો જે ડોળો છે એ શું થાય ખૂબ જ નાનો થાય કે જો આંખનો ડોળો ખૂબ જ નાનો થાય તો પણ આ ખામી ઉદ્ભવી શકે છે। તો આ હતી ઉદ્ભવવાની વાત કે આ ખામીના કારણો છે કેન્દ્ર લંબાઈ ઘણી વધારે અને આંખનો ડોળો ખૂબ જ નાનો। ઓલાથી ઉલટું હોય એની અંદર એની વક્રતા ઘણી વધારે હોય અને આંખનો ડોળો મોટો હોય છે એટલે ખામી ઉદ્ભવે। આની અંદર એની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોય છે અને આંખનો ડોળો ખૂબ જ નાનો હોય એટલા માટે ખામી ઉદ્ભવે છે। હવે આ ખામીનું જે નિવારણ છે નિવારણ કેવી રીતના કરી શકાય તો ખામીનું નિવારણ તો ખામીનું નિવારણ તો આ ખામીનું નિવારણ કરવા માટે શું કરવામાં આવે છે યોગ્ય પાવર ધરાવતો બહિર્ગો લેન્સ। કયો લેન્સ? બહિર્ગો લેન્સનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે અને એની મદદથી તમે શું કરી શકો છો એનું નિવારણ લાવી શકો છો। તો આ ખામીના નિવારણ માટે આ ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય પાવર ધરાવતો બહિર્ગો લેન્સ વાપરીને કરી શકાય છે। તો આ ખામીનું નિવારણ છે નિવારણ કરવા માટે યોગ્ય પાવર ધરાવતો બહિર્ગો લેન્સ વાપરીને આ ખામીનું તમે શું કરી શકો છો નિવારણ કરી શકો છો। તો તમને કહેવામાં છે આ ખામીનું નિવારણ કરવા માટે આપણે શું કરવાનું છે યોગ્ય પાવર ધરાવતો બહિર્ગો લેન્સ વાપરવાનો છે। તો બહિર્ગો લેન્સ વાપરવાથી કેવી રીતના આપણે એનું નિવારણ કરી શકીએ છીએ એની વાત કરીએ। આ રીતના સામાન્ય આંખ છે હવે જે નજીકની જે વસ્તુ છે શું છે નજીકની વસ્તુ નજીકની વસ્તુમાંથી ઉદ્ભવતા જે કિરણો હોય છે આ કિરણો એવી રીતના એનું જે નજીક બિંદુ હોય છે શું હોય છે એનું જે નજીક બિંદુ હોય છે તે તો સમજી લો એટલે કે એનું નજીક બિંદુ છે આમાંથી પણ અમુક કિરણો શું થાય ઉદ્ભવતા તમને જોવા મળે છે આમાંથી પણ ઉદ્ભવતા કિરણો આ ઉદ્ભવતા કિરણો અહીંથી વક્રીભવન પામ્યા બાદ શું થાય છે નેત્ર પટલ પર એટલે કે એક્ઝેટ ક્યાં નેત્ર પટલ પર શું થાય છે કેન્દ્રિત થાય છે એ નેત્ર પટલ પર કેન્દ્રિત થતા હોવાના લીધે જ તે સોરી આપણે હજી શું કરવાનું છે બહિર્ગો લેન્સ ગોઠવવાનો રહી ગયો છે ફરી વખત ધ્યાન આપજો। એક આંખ છે હવે સમજી લો અહીંયા આપણે એક યોગ્ય પાવર ધરાવતો શું ગોઠવવામાં આવે છે બહિર્ગો લેન્સ ને ગોઠવવામાં આવે છે શું ગોઠવું છે બહિર્ગો લેન્સ બહિર્ગો લેન્સ તો નજીક ટૂંકમાં નજીકની જે વસ્તુ છે તો નજીકની વસ્તુમાંથી ઉદ્ભવતા આ જે કિરણો હોય છે તે એ સિવાય સમજી લો અહીંયા કોઈ એનું નજીક બિંદુ છે આંખનું નજીક બિંદુ છે એમાંથી ઉદ્ભવતા જે કિરણો હોય છે તે અહીંથી વક્રી ભવન પામ્યા બાદ જે ક્યાં કેન્દ્રિત થાય છે નેત્ર પટલ પર કેન્દ્રિત થતા
તમને જોવા મળે છે. ક્યાં કેન્દ્રિત થાય છે? નેત્ર પટલ પર કેન્દ્રિત થતા તમને જોવા મળે છે. એટલે કે અહીંયા નજીક બિંદુ હોય આ એનું એન અને એન ડેશ આપણે કે આંખનું સામાન્ય આંખનું નજીક બિંદુ અને ઓલું જે હાઈપર આંખનું દૂર નજીક બિંદુ હોય છે હાઈપર ખામીનું નજીક બિંદુ હોય છે તેની વાત. તો આવી રીતના બહિર્ગોળ યોગ્ય પાવર ધરાવતો બહિર્ગોળ લેન્સ ગોઠવીને તમે શું કરી શકો છો? એનું નિવારણ લાવી શકો છો. એટલે કે નિવારણ કરી શકાય છે. તો આ ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય પાવર ધરાવતો બહિર્ગોળ લેન્સ વાપરીને એનું તમે નિવારણ લાવી શકાય છે. તો અભિશાયી લેન્સ ધરાવતા ટૂંકમાં એટલે કે બહિર્ગોળ લેન્સ ધરાવતા ચશ્માના ઉપયોગથી નેત્ર પટલ પર પ્રતિબિંબ રચવા માટે જરૂરી વધારાનું ફોકસિંગ કેન્દ્રિત કરવાનો પાવર મળી રહે છે. તો આવું કરવાથી શું થાય છે? તો બહિર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા પહેરવાથી બહિર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા પહેરવાથી શું થાય છે? ચશ્મા પહેરો તો શું થાય છે? એના ઉપયોગથી નેત્ર પટલ પર પ્રતિબિંબ રચવા માટે બહિર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા પહેરવાથી પ્રતિબિંબને નેત્ર પટલ પર રચવા માટે વધારાનો શું થાય છે? વધારાનો તમને ફોકસિંગ પાવર અથવા પાવર મળી રહે. નેત્ર પટલ પર રચવા માટે વધારાનો પાવર મળી રહે છે. તો બહિર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા પહેરવાથી પ્રતિબિંબને નેત્ર પટલ પર રચવા માટે વધારાનો જે પાવર હોય છે શું થતો હોય છે? એને મળી રહે છે. અને ચોક્કસ નેત્ર પટલ પર એનું પ્રતિબિંબ રચી શકાય છે. અને વસ્તુને તમે શું કહી શકો છો? કે નજીકની વસ્તુને પણ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તો ફરી વખત ખાસ કરીને ધ્યાન આપજો, મોસ્ટ ટાઈમ છે ગુરુદ્રષ્ટિની ખામીને હાઇપર મેટ્રોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને શું થાય છે? દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે પણ નજીકની વસ્તુને જોઈ શકતા નથી. આવી ખામીને ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. તો આવી ખામીવાળી વ્યક્તિમાં તેનું નજીક બિંદુ છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતરથી શું થાય છે? દૂર ખસી જતું હોય છે. દૂર ખસેલું તમને જોવા મળે છે. તો આવી વ્યક્તિ આરામથી વાંચન માટે વાંચન સામગ્રીને 25 સેન્ટીમીટર દૂર રાખવી પડે. એનું નજીક બિંદુ છે દૂર ખસી ગયું છે એટલા માટે એને કોઈ પણ વાંચવું હોય, કોઈ પણ પુસ્તક વાંચવું છે તો એને વાંચવા માટે આ પુસ્તકને વાંચન સામગ્રીને 25 સેન્ટીમીટર શું રાખવી પડશે? દૂર રાખવી પડે છે. તો આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા જે કિરણો હોય છે એ નેત્રપટલની પાછળની બાજુ, કારણ કે એના કિરણો હોય છે ક્યાં રચાય છે? નેત્રપટલની પાછળની બાજુ રચાય છે. અને એટલા જ માટે મારે આવું કરવું પડતું હોય છે. તો આ ખામીના ઉદ્ભવવાના કારણ શું છે? આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ શું હોય? ઘણી વધારે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય છે. બીજું છે આંખનો ડોળો ખૂબ જ નાનો હોય, અથવા તો એનો આંખનો જે ડોળો હોય છે ખૂબ જ નાનો થાય. નાનો થવાના કારણે પણ આ ખામી ઉદ્ભવી શકે છે. તો ખામીનું નિવારણ, આ ખામીનું નિવારણ છે કરવા માટે યોગ્ય પાવર ધરાવતો બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે અને એની મદદથી એનું તમે નિવારણ કરી શકો છો. બહિર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા પહેરવાથી પ્રતિબિંબને તમે શું કહી શકો છો? નેત્ર પટલ પર રચવા માટે વધારાનો જે પાવર હોય છે શું થાય છે? અને મળી રહે છે. ને જેથી કરીને એનું ફોકસિંગ છે એ નેત્ર પટલ પર કરી શકાય અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકાય. તો આ હતી ગુરુદ્રષ્ટિની ખામીની વાત. હવે એના પછીની જે ત્રીજી ખામી છે પ્રેસ બાયોપિયા, જેની આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું. જય હિન્દ.